જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી છેને શ્રી વેદાંત શ્રીમાં. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પાપમોચીની એકાદશી વ્રત ક્યારે છે, તેનું મુહૂર્ત, પૂજાવિધિ, પારણા સમય અને એકાદશી વ્રતની કથાવાર્તા. ફાગણ માસમાં વદ પક્ષમાં આવતી એકાદશી જે પાપનો નાશ કરી પુણ્ય આપનારી હોવાથી આ એકાદશીને પાપમોચીની એકાદશી કહેવાય છે. વર્ષમાં 24 એકાદશી આવે છે, તેમાંથી આ એકાદશી જે પાપમોચીની એકાદશી પાપોનો નાશ કરી પુણ્ય આપનારી હોવાથી તે ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. આ વ્રત જરૂરથી કરવું જોઈએ. એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરાય છે. આ દિવસે ઉપવાસ કરી શ્રીહરિ વિષ્ણુની પૂજા પ્રાર્થના કરી શ્રીહરિને પ્રસન્ન કરાય છે. ફાગણ માસની વદ પક્ષની પાપમોચીની એકાદશી અતિ પવિત્ર, પાપનો નાશ કરી પુણ્ય દેનારી અને મોક્ષ આપનારી છે. દરેકે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીના દિવસે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન ધરવું અને સૌથી પહેલાં સૂર્યનારાયણને અર્ધ અર્પણ કરવું, પછી પોતાના ઈષ્ટદેવનો દીવો કરવો અને પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે પૂજા કરવી, પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી તેમને પીળા વસ્ત્ર, પીળા ફૂલ, અબીલ ગુલાલથી પૂજા કરવી, નૈવેદ્યમાં દૂધમાંથી બનાવેલી મીઠાઈ, માખણ, મિશ્રી ધરાવવા અને આ દિવસે બને તો વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ કરવો અને કનકધારા સ્ત્રોતનો પણ પાઠ કરવો. આ હતી એકાદશીની પૂજાની વિધિ. હવે જાણીએ એકાદશી વ્રત ક્યારે છે. એકાદશી ની શરૂઆત તારીખ 17 માર્ચ 2023 બપોરે 2:07 થી શરૂ થાય છે અને તારીખ 18 માર્ચ 2023 સવારે 11:12 સમાપ્ત થાય છે. એટલે ઉદ્યાતિથિ પ્રમાણે તારીખ 18 માર્ચ 2023 એકાદશીનું આ વ્રત કરવાનું રહેશે. પાપમોચીની એકાદશીના પારણા તારીખ 19 માર્ચ 2023 અને સવારે 6:28 થી 8:09 સુધી કરવાના રહેશે. તો આ હતી માહિતી પાપમોચીની એકાદશી વ્રતની વિધિ, મુહૂર્ત અને પારણા સમય. હવે સાંભળીએ પાપમોચીની એકાદશી વ્રતની કથાવાર્તા. મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા, રાજે, હું તમને આ વિશે એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંગાતાએ પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માંગાતાએ પૂછ્યું, ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવી છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે, કૃપા કરીને આ બધું મને કહો. લોમેશજીએ કહ્યું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન પૂર્વકાળની આ વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્ર રથ નામના વનમાં કે જ્યાં ગાંધર્વોની કન્યાઓ પોતાને કિન્નરો સાથે વાઘો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુગોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચાર્યનું પાલન કરતા હતા. મંજુગોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મંજુગોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા.
સમય થતાં મંજુ ગોસા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રી મેઘાવીને કહ્યું, બ્રહ્મન, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમેશજી કહે છે, રાજન. અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુગોસા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા. અપ્સરાની પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું, બાપીડી, તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષ સાથે 7 વાક્ય બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રાહ્મણ, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું, તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જે વ્રત કરવાથી તારો પિશાચ પણ દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચૈવનના આશ્રમ પર ગયા. એમણે આવેલા જોઈને મુનિવર ચૈવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચૈવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું, આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુગોસાએ પણ આ વ્રતનું પાલન કર્યું. પાપમોચીનીનું વ્રત કરવાથી એ પિશાચીઓમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારેણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. શ્રી કૃષ્ણ કહે છે, રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશી વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મ્યના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે રાજન, પાપમોચીની એકાદશી વ્રત કરવાની ઘણી જ અગત્યની છે અને આ વ્રત કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.